સૌ પ્રથમ કોષ છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક એ માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપ ની અંદર નીકળ કે ગુચ નો કોષ હતો. ત્યાર પછી તો કે એન્ટોન ન્યુમન હોક છે એ જીવંત કોષ ની અંદર. ત્યાર પછી માઇક્રોસ્કોપ નો વિકાસ થયો એટલે એ સમયના બધા વૈજ્ઞાનિકો છે એ માઇક્રોસ્કોપ ની અંદર કોષોને નિહાળતા શીખ્યા. એની અંદર બ્રિટન અને જર્મનીના બે વૈજ્ઞાનિકો છે, એક પ્રાણીશાસ્ત્રી છે એક વનસ્પતિ શાસ્ત્રી છે, એક સ્વીડન અને શોન આ બંને વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો સમજાવી શકતા નહીં, ત્રુટિ પૂરી કરી શકતા નહીં. ત્યાર પછી રુડોલ્ફ વિશ્રોમ નામનો વૈજ્ઞાનિક છે કે જે 1855 ની અંદર સંપૂર્ણ કોષવાદ કે જેને આપણે પ્રાચીન સંપૂર્ણ કોષવાદ કહીએ છીએ જે આપે છે એ આગળનું પેલા સ્લીડર અને સ્વનું સ્ટેટમેન્ટ તો રાખે છે કે દરેક સજીવ કોષ અને કોષની નિપજનો બનેલો છે, પરંતુ હાલમાં જે કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બનેલા છે. આ વિધાન છે કે રુડોલ્ફ વિશ્રો દ્વારા હોય અને એણે જે તે ટાઈમે આપણે જોઈશું. પરંતુ આ દરેક પ્રક્રિયા છે એ જનીન નિયંત્રણ હેઠળ છે
છે કે આપણે મગજની અંદર રાખવાનું છે. હવે આ કોષ્ટકો છે એના માટેનો સમયગાળો કેટલો છે, તો સમયગાળા અનુસાર આપણે થોડીક ચર્ચા કરીએ કોષ્ટકોનો સમયગાળો. હવે કોઈ કોષનો સમયગાળો, કોઈ કોષની જિંદગી જોયું હોય તો કોષને આપણે બહાર એટલે કે સજીવના દેહની બહાર ઉછેરવો પડે, અને કોઈ પણ સજીવને દેહની બહાર ઉછેરવા માટે એનું કલ્ચર અથવા તો સંવર્ધન કરવું પડે. જે મનુષ્ય જેવા સસ્તનોના કોષ છે એ સસ્તનોના કોષ શરીરની બહાર ટીસ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન દ્વારા ઉછેરી શકાય, અને આ ઉછેરની અંદર એમાં કોષ છે એ 24 કલાકે બરોબર અમુક જીવાણુઓ છે એટલે કે બેક્ટેરિયા છે એ 20 મિનિટે વિભાજન પામી છે. તો દરેક સજીવની અંદર કોષચક્રનો સમયગાળો છે એ જુદો જુદો હોય છે, અને આ સમયગાળો છે એને આપણે કોષચક્ર અથવા તો કોષની લાઈફ પણ આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે એસીપી તરીકે યાદ રાખીએ કે સામાન્ય રીતે જે કોષ છે એ 24 કલાકે સસ્તનોના કોષ છે, મનુષ્યના કોષ છે દ્વિગુણિત થાય છે, ઈષ્ટનો કોષ છે એ 90 મિનિટે દ્વિગુણિત થાય છે, જીવાણુ છે 20 મિનિટે દ્વિગુણિત થાય છે. પરંતુ ફિક્સ ટાઈમ નથી, જીવાણુની અંદર પણ હજારો જાતની ઉપજાતિઓ અથવા તો સ્ટ્રેન છે. સસ્તનોમાં એક જ જાતના કોષો નથી, આપણે મનુષ્યની પેશીઓ છે ને એના આપણી પાસે ઘણી બધી પેશીઓ છે, એ પેશીઓની અંદર પણ અલગ અલગ પ્રકારના કોષો હોય છે. તો દરેક કોષનો આ જીવનચક્રનો સમયગાળો છે એ જુદો જુદો હોય છે. ત્યાર પછી આપણે આ કોષચક્રના સમયગાળા દરમિયાનના બે તબક્કાઓ એટલે કે આંતરા અવસ્થા અને એક તબક્કો એમાંનો આંતરા અવસ્થા છે હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણે આંતરા અવસ્થાની અંદર આવીએ કે જે કોષ વિભાજનની અવસ્થાઓ માટે એક મુખ્ય અવસ્થા છે. આ આંતરાવસ્થા છે એ બે ક્રમિક એમ તબક્કાઓ વચ્ચેની અવસ્થા છે. અહીંયા આ કોષચક્ર છે એને ચક્રીય સ્વરૂપે દર્શાવેલું છે, એમાં મને આટલો પોર્શન છે એ છે એમ તબક્કો. અને ત્યાર પછીનો આજે ભાગ છે દરેક એનું નામ છે આંતરાવસ્થા. આ આંતરાવસ્થા છે એ બે ક્રમિક એમ તબક્કાની વચ્ચેની અવસ્થા છે, એટલે કે એક એમ પૂરો થાય આંતરાવસ્થા, ફરી પાછો એમ તબક્કો, ફરી પાછી આંતરાવસ્થા, એટલે કે ક્રમાનુસાર એક પછી એક આંતરાવસ્થા, એમ તબક્કો, ફરી પાછી આંતરાવસ્થા, ફરી પાછો એમ તબક્કો છે એવું થાય. આ અવસ્થા છે ને વિશ્રામી અવસ્થા પણ કહેવાય, કેમ કે અહીંયા કોષ છે વિભાજન પામતો નથી પરંતુ કોષ વિભાજનની પૂર્વ તૈયારી કરે છે, એટલે કે એની અંદર કોષ વિભાજનમાં જે કાંઈ પણ જરૂરી દ્રવ્યો છે, જે કાંઈ પણ જરૂરી અંગિકાઓ છે, જે કાંઈ પણ જરૂરી કોષરસ છે એનો જથ્થો છે, એનું સંશ્લેષણ થાય છે, એનું સર્જન થાય છે. આને મુખ્યત્વે 3 ઉપતબક્કાઓમાં વહેંચી શકાય છે. એમાં સૌથી પ્રથમ તબક્કો છે જીવન તબક્કો, જેને ગેટ ફેઝ 1 આવું નામ પણ આપવામાં આવે છે, અથવા તો ગ્રોથ ફેઝ 1 પણ ઘણી બુકની અંદર લખેલું છે. ગેપ ફેઝ 1 છે તો વધારે આની અંદર તો કે કોષ છે
એ ચયાપચયની રીતે સક્રિય છે. એટલે કે એ કંઈક વૃદ્ધિનો વિકાસ કરે છે. તે કોષ વિભાજનની અંદર જે કાંઈ પણ જરૂરી ડીએનએ સ્વયંજનન છે એના એમઆરએનએ અને પ્રોટીનનું નિર્માણ કરે છે. શા માટે? તો કે ડીએનએ સ્વયંજનન માટે જે કાંઈ પણ ઉચ્ચસકો જોઈ છે ઉચ્ચસકો પ્રોટીનના બનેલા. પ્રોટીન બનાવવા માટે સૌ પ્રથમ એમઆરએનએ છે, એમઆરએનએ છે એમાંથી પ્રોટીન બનશે. એટલે ડીએનએ પોતાના સ્વયંજનન માટે ખુદ ડીએનએ શું બનાવે છે? એમઆરએનએ. અને એમઆરએનએ શું બને છે? પ્રોટીન. મધ્યસ્થ પ્રણાલી ધોરણ 12 ની અંદર આવશે કે કોઈ પણ સજીવ દેહની અંદર ડીએનએ માંથી એમઆરએનએ બને, એમઆરએનએ માંથી પ્રોટીન બને. આ પ્રોટીન છે એ સજીવ શરીરના કાર્યો છે, એ અંગલક્ષી અને ઉચ્ચસકો છે, અંતઃસ્ત્રાવો છે, બંધારણીય ઘટકો છે, એવા કોઈ પણ કાર્યની અંદર ભાગ લે. અહીંયા ખાસ એક વાત નોંધવાની છે કે આ તબક્કામાં અહીં ડીએનએ નું સ્વયંજનન થતું નથી. એટલે આ કોષ છે એ માત્ર વૃદ્ધિ અને ચયાપચયની દ્રષ્ટિએ એક્ટિવ છે. ડીએનએ નું સ્વયંજનન ક્યાં થતું? ત્યાર પછીનો જે તબક્કો છે એનું નામ છે વ્યસ્તનો. રંગસૂત્રો છે
કે આપણે બે એકમ સૂત્ર વચ્ચે સેન્ટ્રોમીય કાઇનેટિક કોર વાળી રચના છે એ અહીંયા ભાજના અવસ્થામાં જ દેખાશે, બાકીના તબક્કાઓની અંદર ઉચળા સ્વરૂપે ઝુંખા સ્વરૂપે રંગ સૂત્ર દ્રવ્ય આવ્યું છે. એટલે રંગ સૂત્ર નહીં કહેતા, રંગ સૂત્ર દ્રવ્ય કહીએ. રંગ સૂત્ર દ્રવ્ય છે ડબલ થાય, એટલે કે એનો અંગભાગ જેટલો હતો એનો ડબલ થશે. ટુ સી હતો એવું કેટલું થશે? ફોર સી. ટુ એન, ટુ એન એટલે નંબર ઓફ, સંખ્યા, સંખ્યા ડબલ થતી એનો જથ્થો છે એ ડબલ થાય છે. આવું અહીંયા યાદ રાખો. ત્યાર પછી જી આનો જી ટુ તબક્કો લઈએ આપણે. આ જીવો તબક્કો છે એ એસ તબક્કા પછીનો તુરંત તબક્કો છે. એટલે કે લખીએ એસ તબક્કા પછીનો ક્રમિક તબક્કો. અહીંયા ડી એ રેવડાઈ ગયું, હવે એના પછી વનસ્પતિની અંદર, તો કે જુદું હોય કેમ કે વનસ્પતિની અંદર એકી વનસ્પતિ હોય, બીજી
વનસ્પતિ અંદર લીલ બરોબર જેને આપણે એકાંગી કહીએ છીએ ત્રિઅંગી આ ઉદ્ભિદ ધારી અને અનુદ્ભિદ ધારી આની અંદર કઈ ત્રણ પ્રકારના જીવન ચક્રો હતા એકવિધ દ્વિવિધ અને એકવિધ યાદ કરો જે આ પગલીઓ પાઠ છે એની અંદર તો એ વનસ્પતિ સૃષ્ટિ ની અંદર જો લીલ છે તો એની અંદર એનો મુખ્ય તબક્કો છે એકકીય છે એટલે એની અંદર એકકીય કોષો સંભાજન કરશે અને બે જન્યુઓ બનાવશે જે સંભાજન દ્વારા બનાવે કે વનસ્પતિના મુખ્ય દેહો એકકીય છે અને એ ભેગા થાય અને 2N બનશે જે એનો બીજાણુજનક તબક્કો છે ગુણ ચાલુ થાય બીજાણુજનક અવસ્થામાંથી ફરી પાછા બે એકકીય જન્યુઓ છે આગળ જતા નિર્માણમાં તો વનસ્પતિની અંદર એકકીય દ્વિકીય જે આપણે આવું બનાવવાનું નિર્ધારિત છે તેમજ એક ત્રિઅંગી અને દ્વિઅંગી કે જે એક દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે જે આપણે આગળ જોઈ ગયા છે તેની ચર્ચા અહીં ડિટેલમાં આપણે કરતા નથી તો વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોની અંદર સંપર્ક એકકીય કોષ હોય તો એન માંથી એન બને દ્વિતીય કોષ હોય તો 2N માંથી 2N બને એટલે કે જેટલું હોય એટલું જરૂરી સૂચવ્યું તો વનસ્પતિની અંદર બંને પ્રકારના કોષોની અંદર સંભાજન વનસ્પતિમાં અર્ધીકરણ પણ થાય આપણે હવે